પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે કે જેઓ સ્વાતંત્ર્ય સેનાનીના ઘરે સંસ્કાર લઈને ઉછર્યા છે આપ બળે આગળ વધ્યા છે અને જાહેર જીવનમાં અને ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે દાયકાથી સતત શાસન તંત્ર પર સતત પોતાની મજબૂત ભૂમિકા નિભાવતા આવ્યા છે રમનલાલ વોરા જેઓ કેબિનેટના મંત્રી છે અને સમાજ કલ્યાણ અને અધિકારિતા વિભાગ સંભાળે છે તેઓ આપણી વચ્ચે છે રમનલાલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સર થેન્ક યુ રમનલાલ આપ લો પ્રોફાઇલ રહીને તે સતત કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ગુજરાત સરકારના કેટલાય વિભાગો બખૂબી નિભાવતા આવ્યા છો આપણે ઘણી ચર્ચા કરી નાનપણથી લઈને અત્યાર સુધી અહીંયા સુધી પહોંચ્યા એવી આપની જીવન સફર કેવી રહી એ પહેલા વાત કરો ઓ મૂળ મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાના વાણિયાવેડા ગામનો વતની છે મારો જન્મ માટીના અને નળિયાવાળા ઘરમાં થયેલો છે મારા બાપુ જે મિલમજૂર હતા ને મારા માતુશ્રી એ ખેતમજૂર હતા અને ગામડામાં રહીને એસએસસી સુધી મારા ગામમાં મેં મારું શિક્ષણ પૂરું કર્યું છે કોલેજ કાર્ડ એ મારો અમદાવાદ શહેરમાં રહ્યો અમદાવાદ શહેરમાં કોલેજ કાર્ડ દરમિયાન મેં નોકરી પણ ચાલુ રાખી અને નોકરીની સાથે સાથે રાજકીય પ્રવૃત્તિ પણ કરી અને સરવારે ઓગણીસો પંચાણું ની અંદર મેં નોકરી પણ છોડીને રાજકારણની અંદર પૂર્ણ સ્વરૂપે હું રાજકીય ક્ષેત્રમાં આવી ગયો ઓગણીસો પંચાણું થી આગળ એટલે સુધી પહોંચવામાં કેટલાય પડકારો આવ્યા છે ઉતાર ચઢાવ એના વિશે કંઈક રોચક વાતો હશે રાજકારણમાં આવવાનું તો મૂળ કારણ તો ઓગણીસસો તોરનું નવનિર્માણનું આંદોલન છે એ વખતે હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો નવનિર્માણનું આંદોલન ચાલતું હતું બધાને સાથે હું પણ એક વિદ્યાર્થી નેતા હતો અને આ આંદોલનના કારણે જ મારી ભૂમિકાના કારણે હું જનસંઘની અંદર જોડાયેલો રાષ્ટ્રીય સ્વયંગ સંઘની અંદર પણ હું જતો હતો અને આ ઓગણીસસો તોતેરથી ભારતીય જનસંઘથી માંડીને અમારી યાત્રા શરૂ થઈ હું સંગઠનનો માણસ છું કાયમી ધોરણે મારે સંગઠનમાં કામ કરવાનું હતું કોઈ રાજકીય અપેક્ષા નહોતી કોઈ ચૂંટણી લડવાની પણ અપેક્ષા નહોતી પરંતુ મારી પાર્ટીને મારી પાર્ટીનો જે પણ સિદ્ધાંત છે એને લઈને ચાલવાનું કારણ કે મારી નોકરી પણ ચાલુ હતી નોકરી મારે છોડવાનો કોઈ વિચાર પણ નહોતો ચૂંટણી લડવાની પણ કોઈ અપેક્ષા નહોતી એ સંજોગોની અંદર નોકરીને સાથે રાજકીય પ્રવૃત્તિ કરી અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ઓગણીસો પંચાણુંમાં ધારાસભાની ચૂંટણી લડ્યું માં પહેલી વખત સાબરકાંઠાના ઈડરિયા ગઢ થી હું ધારાસભ્ય થયો ઈડરિયો ગઢ જીત્યો જી પહેલી વખત ઈડરિયો ગઢ જીત્યો મારે સામે એ વખત ના ડોક્ટર કરસનદાસ સોનેરી એટલે ખુબ મોટા માણસ કહી શકાય જે કોંગ્રેસ ના સારા આગેવાન એ વખતના શિક્ષણ અને આરોગ્ય મંત્રી એ પણ ત્રણ ચાર ટર્મ થી ત્યાં ધારાસભ્ય તરીકે હતા ઓગણીસો પંચાણું માં પહેલી વખત જીત્યો અને જીત્યા પછી તરત જ પણ મને સ્થાન તમે સતત જીતતા રહ્યા બહુ ઓછા કિસ્સામાં બને પહેલા જ વખતથી આપ મંત્રી મંડળમાં છો તો એ પાછળ રહસ્ય શું છે આપની કઈ એવી કાબિલિયત છે જે તમને સતત મંત્રી મંડળમાં પહેલા જ વખત યાદ સુધી રહ્યા છો પહેલો તો મારો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનવો પડે કે હું પહેલી વખતે ધારાસભ્ય થઉં ને પહેલી જ વખતે મંત્રીમંડળમાં હોઉં એ વખતે હું ઉર્જા પેટ્રોકેમિકલ અને સહકાર વિભાગનો મંત્રી હતો ઓકે મેં નોકરી ઓલરેડી છોડી ચૂક્યો હતો અને મારા માટે આ ફિલ્ડ એ જ હતું અને મારી દ્રષ્ટિએ રાજકીય ફિલ્ડ સારું છે એટલા માટે કે બધા તમે કે હું અથવા અન્ય કોઈ માણસ એક મહિના સુધી કામ કરે ને પછી પહેલી તારીખે એના પગાર મળે આ ફિલ્ડ એવું છે કે જનતા જનાર્દન તમને મત આપીને ચૂંટીને મોકલો ને તમને કઈક તમે હવે ધારાસભ્ય તરીકે તમે હવે સંસદ સભ્ય તરીકે હવે ભગવાનને માથે રાખીને પાંચ વર્ષ તમે કામ કરો એટલે આ ફિલ્ડ એવું છે કે પહેલા તમને એનું પરિણામ મળી જાય છે એનું ફળ તમને પહેલા મળે છે ને કામ પછી તમારે કરવાનું પછી જવાબદારી આપણી અને એ સંજોગોમાં જ્યારે જનતા જનાર્દન તમને ચુકાદો આપે એમનો મતદાર તમને મત આપે તમારા ઉપર ભરોસો મૂકે તો એ ભરોસાને પરિપૂર્ણ કરવા માટે એ જનતાની આસાન અપેક્ષાઓ તમારે પરિપૂર્ણ કરવી પડે અને એ આસાન અપેક્ષા તમે પરિપૂર્ણ કરો તો એ ફરીથી તમને લોકશાહીની પ્રણાલી છે કે તમે પાંચ વર્ષે તમે જાઓ મેદાનમાં જાઓ લોકોને ગમે ભાઈ આનું કામ ઠીક નથી અથવા પ્રજાની આસાન અપેક્ષાઓ પૂરી કરી શક્યા નથી તો એને બદલવાનો અધિકાર છે તો પ્રજામાં સારા નરસા બે પ્રકારના અનુભવો તો થયા જ છે ના તો જાહેર જીવન છે આ તો થેન્કલેસ જો રીતે કહી શકાય કે જેમાં તમે કામ કરો એનો યશ મળે એના કરતાં ક્યારેક ન થઈ શકે એનું અભ્યશ વધારે મળે તે કડવા અનુભવો ક્યારે આપને હતાશ કરી દીધા એવું બને મારા જીવનમાં મારો મત વિસ્તાર એવો છે કે એમાં મને બહુ એવા કડવા અનુભવો થયા નથી ઈડરના પ્રજાજનો ખૂબ સારણી પ્રજા છે ખૂબ ભૂડી પ્રજા છે અને તમે જે લગનથી જે ધગશ જે કામ કરો એ કામ કરો તેનો બદલો પણ એ આપે છે અને એટલા માટે જ એક જ વિધાનસભામાંથી સળંગ પાંચમી વખત મતદારો મને મત આપે મને જીતીને મોકલે એટલે મારે એમનો આભાર એનો આભાર તો માનવો જ રહ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો મોવડી મંડળનો બધાનો આભાર મારે એટલા માટે માનવો પડે હું પાંચે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયું ને પાંચે પાંચ વખત હું મંત્રીમંડળમાં મારો સમાવેશ થયો દરેક વખતે જુદા જુદા વિભાગો આપે સંભાળ્યા છે જે તો એમાં તમને વધારે જાણવા મળ્યું કે એમાં મુશ્કેલીઓ પડી મેં અત્યાર સુધીમાં પહેલી વખત મારી પાસે પેટ્રોકેમિકલ સહકાર વિભાગ હતો ઓકે ઓગણીસો અઠ્ઠાણું માં ફરીથી મંત્રીમંડળમાં આવ્યો તારા સહકાર વિભાગ અને વહીવટી સુધારણા નો વિભાગ હતો બે હાજર બે માં હું આવ્યો ત્યારે મારી પાસે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ હતો હું રાજ્યનો શિક્ષણ મંત્રી બન્યો બે હાજર બારમાં હું સામાજિક ન્યાયન અધિકારતા વિભાગ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવર્તન વિભાગનો મંત્રી બન્યો એટલે અનેક વિભાગોમાં કામ કરવાની મને તક મળી છે વહીવટી તંત્ર પાસેથી કામ અને એ પણ જુદા જુદા વિભાગોમાં કે જેની એક્સપર્ટીઝ આપે કઈ ભણીને નહોતી લીધી તો એ સફળતા કેવી રીતના મળી આમાં સામાજિક રીતે આમ જીવનમાં તમે બધાને જોશો તો બધા એમ જ કહે કે જે ક્યાંય ન ચાલે રાજકારણમાં ચાલે એવું લોકો કહેતા હોય છે પરંતુ એ સાચું નથી તમારે જેમની પાસેથી કામ લેવાનું છે મેં કહ્યું એમ દર વખતે મારો વિભાગ બદલાય છે તો વિભાગ બદલાય તો એ વિભાગની અંદર એની જે યોજનાઓ છે એનું અમલીકરણ કરવાનું છે મારે પૂરેપૂરું જાણવું પડે મારે તૈયાર થવું પડે વાંચવું પડે અધિકારીઓ સાથે બેઠકો કરવી પડે અને આ બધું જાણ્યા અનુભવ્યા પછી મારા અનુભવનો ઉપયોગ કરવું મને મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અમને સતત કરે અને આ બધું ભેગું કરવાના કારણે અમે એ પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કરીએ છીએ રાજ્ય સરકારના તમામ વિભાગો બધા જ મહત્વના છે તમારે એની અંદર ઉત્પ્રોત થવું પડે તમને જે વિભાગ મળ્યો છે વિભાગને તમે પૂરતો ન્યાય આપો તો મને લાગે છે કે કોઈ પણ વિભાગ નાનો મોટો નથી સર્વારે જનતા જનાર્દનની સેવા કરવાની છે અને એ સેવા કરવા તમારા ડિપાર્ટમેન્ટ થકી

પ્રવૃત્તિ થી કશું ન થાય ઓકે એને ટીમ સ્વરૂપે કામ કરવું પડે અને એની સાથે રહેલો માણસ એ બધા જ પરિપૂર્ણ હોય એવું માનવાને કારણ નથી એને તૈયાર થવું પડે તૈયાર કરવું પડે એની ક્યાંક ક્ષતિ હોય તેને માર્ગદર્શન પણ આપવું પડે અને હું સદભાગી રહ્યો છું કે જે જે લોકોએ મળ્યા છે એને મારું ઘડતર કરવાનો ખૂબ મોટો બધાય યોગદાન આપ્યું છે મારી પોતાની મહેનત અને મહેનતની સાથે મને યોગ્ય ઘડતર આ બંને બાબતોએ સરકારની અંદર મને સારું કામગીરી કરવાની તક મને મળી છે લાંબો ગાળો નરેન્દ્રભાઈ મોદી સાથે પણ આપણે વિતાવ્યો આપણે કીધું કે ઘડતર એવા પ્રસંગો બન્યા છે કે નરેન્દ્રભાઈએ કાન ખેંચ્યો કે ના આ બરાબર નથી અથવા તો સા મીઠો ઠપકો આપ્યો હોય તો એ બધાને આપ કેવી રીતના લેવો આદરણે નરેન્દ્રભાઈ સાથે મેં ત્રણ ટર્મ સુધી કેબિનેટ મિનિસ્ટર તરીકે કામ કર્યું છે નરેન્દ્રભાઈની એક કામ કરવાની આગવી ઓળખ હતી અને એ ઓળખ એ હતી કે મંત્રીમંડળ તરીકે અમે જેટલું કામ કરીએ છીએ કરતાં વધારે કામ એ કરતા હતા અને એના કારણે અમને પણ થતું હતું આદરણીય આટલું બધું કામ હોવા છતાં જો આટલું કામ કરતા હોય તો અમારી પણ ફરજ થાય છે કે એમને સીધે સીધા એમના માર્ગદર્શન નીચે અમે પણ ગુજરાતની જનતાનું કેવી રીતે ભલું કરી શકીએ અને એ દિશામાં અમે કામ કરીએ છીએ મને કે કોઈને ક્યારેય આદરણીય મુખ્યમંત્રીશ્રી ઠપકો આપે એવું મારા ધ્યાનમાં નથી ઓકે પરંતુ તમે જેને ઠપકો કહો છો એનો મતલબ એવો છે કે ભાઈ તમે આ કામ કર્યું આમાં આમ નહીં આમ થાય તમે પ્રજા જીવનને આ કામને તમારે આવી રીતે કરો તો પ્રજા જીવનને તમે સંતોષ આપી શકો

માર્ગદર્શન જરૂર મળતું એમના ગયા પછી રાજકીય ઇન્ટરનલ વાતાવરણ બી હજી આજે એ જ પ્રમાણે ચાલી રહ્યું છે જી બિલકુલ જે વિરાસત આદરણે નરેન્દ્રભાઈ મોદી મૂકીને ગયા હતા એજ વિરાસત પ્રમાણે શ્રીમતી આનંદબેન પટેલે કામ કર્યું માત્ર કામ કર્યું ને

જે અત્યારે હું સંભાળી રહ્યો છું અને એટલા માટે કે આ ડિપાર્ટમેન્ટ ગરીબો માટેનું ડિપાર્ટમેન્ટ છે અનુસૂચિત જાતિ બક્ષીપંચ અને સામાજિક સુરક્ષા એટલે કે વિકલાંગો આ બધા જ ખૂબ એટલા નજીકથી સંયમ સંવેદનશીલ લોકો છે અને એ લોકોના સંવેદનશીલ લોકોના કામ કરવાની અંદર જે આપણને આનંદ આવે છે એ કામ કરવાથી જે સંતોષ મળે છે મેં કહ્યું એ પ્રમાણે સરકારનું કોઈ પણ ડિપાર્ટમેન્ટ બધા જ ડિપાર્ટમેન્ટ સારા છે પણ મારા વ્યક્તિગત મારી રુચિ તો શું કે હું જ્યાંથી જે સમાજમાંથી જન્મ્યો છું જે લોકોની વચ્ચેથી આવ્યો છું એની વેદના સંવેદના અને એ સંવેદના અનુરૂપ થવાનું મારે કેવી રીતે કામ કરવું એમાં સૌથી વધારે જો મને રસ પડ્યો હોય તો એ ડિપાર્ટમેન્ટમાં પડ્યો છે સમાજનો કચડાયેલો વર્ગ છે દલિત વર્ગ છે વંચિત વર્ગ છે અથવા તો આપ જે વિભાગ સંભાળી રહ્યા છો એમાં જે જેટલી જાતિઓ છે દાખલા એની હાલની સ્થિતિને કઈ રીતે વર્ણવી શકાય આઝાદીના સડસઠ વર્ષ પછી એ રીતે હું પૂછું છું આપણે બધા જાણીએ છીએ તેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશને સરસ મજાનું બંધારણ આપ્યું અને આજે કોઈ પણ માણસ પટાવાળાથી માંડીને દેશના રાષ્ટ્રપતિ સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની મર્યાદામાં રહીને જ બધાએ કામ કરવાનું હોતું હોય છે અને એટલા માટે જ્યારે બંધારણની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું હોય ત્યારે આપણે બધાએ બાબા સાહેબ આંબેડકરે તો 24 સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના દિવસે પૂના કરાર નિમિત્તે દલિત અનુસૂચિત જાતિના જનજાતિને અનામતના લાભો આપ્યા છે છવ્વીસમી નવેમ્બર એ બંધારણ દિવસ તરીકે જ્યારે ઓળખે છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણે સાર્વભૌમત્વ મળ્યું અને એની અંદર બંધારણની કલમો પર અનુસૂચિત જાતિ જનજાતિને અને એ જ રીતે કમિશન બનાવીને અત્યારે જેને આપણે બક્ષી પંચ કહીએ છીએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો એ બધાની જ યોજનાઓ એની કલમોની અંદર જોગવાઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કરી અને એ જોગવાઈઓના કારણે આજે અનામતના લાભો મળી રહ્યા છે પરંતુ આપે જે કહ્યું એ પ્રમાણે આઝાદીના આટલા વર્ષોમાં જે ગેરસમજો પણ પ્રવર્તા છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી ચોક્કસ કરી ગેરસમજો કેવી કે ભાઈ અનુસૂચિત જાતિને અનામત મળી અનુસૂચિત જનજાતિને અનામત મળી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને અનામત મળી એનો મતલબ એવો થયો કે અનુસૂચિત જાતિના તમામ લોકોને સરકારી નોકરીઓ મળી ગઈ કારણ કે રિઝર્વેશન છે તો મળી ગઈ તો જવાબ ના બાકીના બધા નોકરી મળી ગઈ તો જવાબ ના રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ એના પણ નોમ છે એની પણ આવકની મર્યાદાઓ છે દાખલા તરીકે આજની હું વાત કરું તો ગ્રામ્ય વિસ્તારની અંદર આ વિભાગની કોઈ પણ યોજના હોય તો ગ્રામ્ય વિસ્તાર માટેની સુડતાલીસ હજારની આવક ની મર્યાદા છે શહેરી વિસ્તારની 68000 ની આવક મર્યાદા છે એનો મતલબ એવો થયો કે તમને પટાવાળા તરીકેની કાયમી નોકરી મળે તો તમારી આવક વધી જાય ને તમને રાજ્ય સરકારનો કોઈ પણ લાભ ન મળે આમ જનતા શું વિચારે તમને અનામત મળી એટલે આ વર્ગ સુખી થઈ ગયો બધાને નોકરી મળી ગઈ એમાં મને લાગે છે કે મુદ્દો એવો આવે છે કે દાખલા કે ક્રીમી લેયર છે ને આપણે કહે છે કે આ જાતિઓની અંદર પણ જે સમૃદ્ધ અને સુખી વર્ગ થઈ ગયો છે અથવા જેને લાભો મળ્યા છે બીજી ત્રીજી પેઢીએ પણ એ મળતા રહે એનો એક પ્રોબ્લેમ છે અથવા તો તેજ તેજસ્વી વિદ્યાર્થીઓ જે સવર્ણમાં હોય જે આ લાભ ન મેળવી શકતા એના એ જે રહી જાય છે એમાંથી મને છે કે પ્રશ્નો છે એટલે એ મુદ્દો છે દાખલા તરીકે એને આપ કઈ રીતે જુઓ છો આમાં પહેલી વાત એ છે કે બંધારણ પ્રમાણે અનામત તો મળી અને એ અનામત મળી એના કારણે એ વર્ગનો વિકાસ પણ થાય એ સ્વાભાવિક બાબત છે અને થવો પણ જોઈએ પરંતુ મારો મૂળ જે વિષય છે કે લોકોની નજરે જે ચાલે છે એ સત્ય નથી કારણ કે એ સમાજમાં આજે પણ પીડિત સમાજ છે આજે પણ શોષિત સમાજ છે આજે પણ એની જૂની ગતિવિધિઓના કારણે આજે પણ એ શિકાર બનતા હોય છે આજે બધા જ લોકો સુખી સાધન સંપન્ન થઈ ગયા એવું નથી આજે અનામતનું એટલું સરસ કવચ આપ્યું બંધારણે ખૂબ ઉમદા હેતુ સાથે તો 67 વર્ષ એ લાભ મળ્યા પછી પણ આજે આ વર્ગની દશાને આપ કઈ રીતે જુઓ છો એ લોકો બધા સુખી થઈ ગયા એવું લાગે છે આપને એ બધા શિક્ષિત થઈ ગયા એવું લાગે છે એ બધા સમૃદ્ધ થઈ ગયા એવું આપને લાગે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્રણ સૂત્રો આપ્યા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ શિક્ષિત બનોના નારાના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ સૂત્રના કારણે ગુજરાતની આપણે વાત કરીએ તો સરસહાજીરાવ ગાયકવાડે પણ શિક્ષણ માટે કામ કર્યું ભાવનગરના મહારાજા કૃષ્ણ પણ શિક્ષણ માટે કામ કર્યું આ બધાએ કામ કર્યું શિક્ષણ માટે અને આજે આના કારણે અનુસૂચિત જાતિની અંદર શિક્ષણનું પ્રમાણ ઠીક ઠીક થયું છે એટલે વધ્યું છે વધ્યું છે અને સ્વાભાવિક રીતે શિક્ષણનું પ્રમાણ વધે જાતિમાં શિક્ષણનું પ્રમાણ છે અનુસૂચિત જાતિના લોકો લઈ શક્યા નથી અને એટલે મેં કહ્યું એ પ્રમાણે જે લોકો સારું શિક્ષણ લે સારું મેરિટ આવે એના સ્વાભાવિકપણે જ એના તકો વધારે મળતી હોય છે કેટલા વર્ષની અંદર આ જે એસસી એસટી અથવા તો અનામતના જે લાભ મળે છે અને જે સમાજમાં પાછળ રહ્યા છે એ લોકોને સમૃદ્ધ કરવામાં ભારત દેશને કેટલા વર્ષ લાગશે આપને શું લાગે છે આમાં ભારત દેશને કેટલા વર્ષો લાગશે એ કહેવું તો થોડુંક વહેલું છે ને વધારે પડતું છે પણ હું એટલું તો કહી શકું કે આજે જેને પણ અનામતના લાભો મળ્યા છે એ પાંચ હજાર કરતા વધારે વર્ષોથી પીડિત શોષિત સમાજ રહ્યો છે શું લાગે છે કે આપણે જે દિશામાં ગતિ કરી રહ્યા છે એ ગતિ પ્રમાણે આપણા દેશની અંદર અનામતનો લાભ પૂરેપૂરો આ વર્ગને ક્યાં સુધીમાં મળશે કેટલા વર્ષ લાગશે ક્યાં સુધી મળશે તો જ્યાં સુધી ભારતનું બંધારણ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તાર લાભ મળવાનો જ છે આમાં અતિશયોક્તિ નથી એ તો કારણ 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 કે બંધારણની કલમ છે બંધારણની કલમ પ્રમાણે તમને અનામતો વર્ગ એકદમ ઉત્કર્ષ પામી જાય પછી પણ અનામત ચાલુ જ રહેવું જોઈએ મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ સમાજ ની અંદર આજે પણ તકલીફો તો છે જ ફાયદો પણ થયો છે એવું કહેવાય એવું સ્વીકારવામાં જરાય અતિશયોક્તિ નથી પરંતુ એને આર્થિક બાબતો સાથે શૈક્ષણિક બાબતો સાથે એકલા જોવાથી એનાથી ફાયદો નહીં થાય જ્યાં સુધી માણસની મનસ મનોદશા એ સમાજ પ્રત્યે જોવાની દ્રષ્ટિ માણસના માણસ તરીકે સ્વીકારવાની એમની જરૂરિયાત આ જ્યાં સુધી આમ જનતામાં આમ સમાજમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માત્ર આર્થિક રીતે સુખી સાધન સંપન્ન થાય એટલે શૈક્ષણિક રીતે સાધન સંપન્ન થાય આપણે કરીએ પહેલા મારી મુદ્દાની વાત ટૂંકમાં ફરી કહી દઉં આપણા બંધારણના ઘડવાએ એક કલ્પના કરી હતી કે આ વર્ગને ઉત્કર્ષ કરવાની જરૂર છે આ વસ્તુમાં એ લોકો એ વખતે દસ વર્ષ પછી વીસ થયા ત્રીસ થયા આજે સાઠ થયા એ થયું તો શું આ પ્રક્રિયા અનંત ચાલે એ યોગ્ય કહેવાય કે પછી કોઈ દસ વર્ષ વીસ વર્ષ કે પચાસ વર્ષની ફ્રેમવર્કમાં સંપૂર્ણ સમાજ એક થઈ જાય એ આદર્શ સ્થિતિ કહેવાય આમાં આપણે ભારતના બંધારણને જોઈએ તો જરા આ સ્પષ્ટતાની જરૂરિયાત છે અનામત લાભ બે પ્રકારના છે આજે જે નોકરીઓમાં અનામત મળે છે એના માટેની કોઈ સમય મર્યાદા નથી માત્ર જે દસ વર્ષની આપ વાત કરી રહ્યા છો એ રાજકીય ક્ષેત્રમાં દસ વર્ષની અનામત જે તે વખતે ડોક્ટર સાહેબ આંબેડકર એવું કહ્યું આ રાજકીય અનામત દસ વર્ષની આપશું આપશો અને એ વખતે જે તે આગેવાનો હતા એમણે સ્વીકાર્યું કહ્યું આ દસ વર્ષમાં ઠીક કરવાનો પ્રયાસ કરીશું એ દિવસે ડોક્ટર સાહેબ આંબેડકર સો વર્ષ સુધી રાખશો એવું નહોતું કહ્યું એક હજાર વર્ષ સુધી રાખશો એવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું જ નથી એમને દસ વર્ષ નું કહ્યું પરંતુ દસ વર્ષ દરમિયાન જે તે શાસકોએ બાબા સાહેબ આંબેડકરે ચિંધ્યા માર્ગે એમની અનુકૂળતા પ્રમાણે એમની અપેક્ષા પ્રમાણે એ કામ નહીં કરી શક્યા અને અને એના કારણે પોલિટિકલ પાર્ટીઓ જે પણ આવી એણે દસ વર્ષ દસ વર્ષ એને પછી વોટ બેંક તરીકે એનો વોટ બેંક તરીકેનો ઉપયોગ થયો બરાબર છે એટલે વર્ગને જેને લાભ મળવો જોઈએ તો મળ્યો જ નથી એટલે હું એ જ વાત પર આવું છું કે દાખલા તરીકે જો આપ કહે છો અત્યારે જે પાટીદાર અનામત આંદોલન આપણા રાજ્યમાં ચાલી રહ્યું છે તો એને આપ કઈ રીતે જુઓ છો શું એ લોકોની સમસ્યા નથી જે ભલે સવર્ણ વર્ગના છે પણ એ અનામત માગી રહ્યા છે તો એ યોગ્ય છે કે નથી યોગ્ય જ્યારે રાજ્યના મંત્રીમંડળ તરીકે મુખ્યમંત્રી શ્રી એક સાત સભ્યોની અમારી કમિટી બનાવેલી જેમાંનો હું પણ એક સભ્ય છું પાટીદાર સમાજ રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજ અન્ય ઘણા બધા સમાજોના મેં સાંભળ્યા છે અને સાંભળ્યા છે એમની વાતમાં પણ એક તથ્ય હતું તથ્ય કેવું હતું એમણે એવું કહ્યું કે જેને અનામત મળે છે એની સામે મારો વાંધો નથી બરાબર જેને મળે છે એને ઠીક છે પણ અન્ય સમાજોની અંદર પણ ગરીબ માણસો છે અને વાત આપણે સ્વીકારવી પડે કોઈ પણ સમાજનો પાટીદાર સમાજમાં પણ ગરીબ હોઈ શકે વણિક સમાજમાં પણ ગરીબ હોઈ શકે બ્રાહ્મણ સમાજમાં પણ ગરીબ હોઈ શકે રાજપૂત સમાજમાં તો આ ગરીબોને તમે કંઈક વિચારો છો કે કેમ મૂળ એમની માગણી હતી કે એ ગરીબોને પણ આ દિશામાં વિચારવું જોઈએ અને એટલા માટે જ મેં તમને સૌથી પહેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ જે અનુસૂચિત જાતિને જનજાતિને જે લાભો મળે છે તેની આવકની મર્યાદા શું છે મેં કહ્યું પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં સુડતાલીસ શહેરી વિસ્તારમાં અડસઠ હજાર બધા જ સમાજોના ગરીબોને એક કમરેલા નીચે લાવવા છે બધા સમાજોમાં પછી કોઈ પણ સમાજમાં એક્સ વાય એવું રહેતું નથી તો શું તો આદરણીય મુખ્યમંત્રી સ્વાવલંબન એ યોજનામાં એમણે એવું કહ્યું કે જેની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયા હશે એ બધાના જ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક લાભો એમને મળશે સુડતાલીસ હજાર વાળા એને સાડા ચાર ઓલરેડી મળી ગયા આ વખતના બજેટમાં શ્રીમતી આનંદબેન પટેલેને જે ઘોષણા કરી એ પ્રમાણે આવકની મર્યાદા જે સાડા ચાર લાખ રૂપિયા હતી એની છ લાખ સુધીની જેની આવકની મર્યાદા હશે એમાં કોઈ પણ કોમનો કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતિનો મતલબ જેને તમે ગરીબ જેને ગરીબ જ્યારે છ લાખ એટલે માઇને પચાસ હજાર રૂપિયા કમાનાર વ્યક્તિ એટલે ગરીબ પણ આવી ગયો મધ્યમ વર્ગ પણ આવી ગયો તમામ કોમ આવી ગઈ જાતિ આવી ગયો ધર્મ આવી ગયો અને આ બધા લોકોની ચિંતા એ રાજ્ય સરકારના શ્રીમતી આનંદબેને માન્ય શ્રી સ્વાવલંબન યોજના અંતર્ગત કરી છે એટલે એમની જે માગણી હતી હું માનું છું કે માગણી આ રાજ્ય સરકારે પરિપૂર્ણ કરવાનો એક પ્રમાણિક પ્રયાસ કર્યો છે આપને લાગે છે કે એનું સમાધાન થઈ જશે સરકાર સાથેનું હાર્દિક પટેલનું અને અનામત આંદોલનનું જે છે આમાં સ્વાભાવિક રીતે રાજ્ય સરકારમાં જે તે લોકોને બધાને જુદા જુદા પ્રકારનું કામની સોંપણી કરવામાં આવે છે એટલે જ્યાં સુધી આ આંદોલન લાગે છે ત્યાં સુધી એમાં જેના જેને પણ આ કામગીરી સોંપી હશે એ લોકો એમની સાથે વાટાઘાટો પણ કરતા હશે વાત પણ કરતા હશે એ વિષયથી હું અલિપ્ત છું થોડો એટલે એક્ઝેક્ટ ક્યાં ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે ક્યારે શું કરશે એ મારા લેવલે મારા કહેવું એ થોડુંક વહેલું છે ક્રિમિલિયર નો જે વર્ગ છે જેમણે આ અનામતનો લાભ લીધો છે જે લોકો સમૃદ્ધ છે એમાંથી ઘણા આઈએસ દલીલ ચાલી રહી છે તો એ વર્ગ હવે આ લાભ ન મળે એવો સુધારો ન થવો જોઈએ કદાચ એવું પણ હોવું જોઈએ કે એ લોકો પોતે શૈક્ષિક લાભ છોડે તો વધારે આદર્શ ગણાય પણ એ ન થાય તો બંધારણમાં ફેરફાર થવો જોઈએ કે કેમ આપણું વ્યક્તિગત મંતવ્ય શું છે વ્યક્તિગત સામૂહિક ને સરકાર બધાનું મંતવ્ય હું એક જ જવાબમાં હું તમને કહી દઉં કે ક્રિમિલર એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટેની આવક મર્યાદાનું નક્કી કરેલું ધોરણ એટલે છ લાખની આવક મર્યાદા આ કેન્દ્ર સરકારે નક્કી કરેલી છે છ લાખ લાખની આવક મર્યાદા એટલે છ લાખની આવક મર્યાદાની અંદર આવતા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને છ લાખ સુધી એનો લાભ મળે હું અગાઉ પણ કહી ચુક્યું અનુસૂચિત જાતિ ને જનજાતિ માટેની છ લાખ ની આવક મર્યાદા નહોતી સમૃદ્ધ થઈ ગયા છે જેને હવે કોઈ આવા બેકિંગની જરૂર નથી એવો વર્ગ છે આ જાતિ આવે છે એને આ લાભ લેવો જોઈએ કે ના લેવો જોઈએ એને લેવો હોય તો પણ નથી મળતો મેં પહેલા કહ્યું અચ્છા બંધારણ તરીકે નહીં બંધારણ નહીં મૂળ વિષય શું છે કે તમને એમ લાગે કે ભાઈ રમણભાઈ વોરા સમૃદ્ધ થાય એટલે તમારી આગલી દલીલ સમજી ગયો કે જેને જોવે છે છતાં નથી મળતો એ તમે કયો છો ન ન મળે એનું કારણ આવકની મર્યાદા છે મે તમને એવું કહ્યું કે એક પટાવાળાની કાયમી નોકરી મળ્યા પછી એના આ લાભો મળતા નથી જે આમ જનતાને આ વિષયની ખબર નથી હા એટલે તમે એ દલીલના સમજો હવે જ્યારે જ્યારે પટાવાડો થાય ત્યારે એને લાભ ન મળે કારકુન થાય તો તો સવાલ પેદા ન થતો ગેજેટેડ ઓફિસર થાય એટલે સવાલ તો આઈએસ આઈપીએસ નો તો વિષય જ આવતો નથી એટલે પરિવારના જે આગળ એ એ લોકોને લોકોને પણ આજે આજે આ લાભો લાભો મળતા નથી એટલે બંધારણમાં સુધારો કરવાની જરૂરિયાત નથી બાકીની કઈ જરૂરિયાત નથી અને આ અનામત જેમ ચાલે છે આગળ જ ચાલવા દેવાનું છે એટલા માટે એ અનામત ચાલે છે એમાં મેં કહ્યું એ પ્રમાણે છ લાખ ક્રિમિનર ની આવક મર્યાદા હતી હવે જ્યારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંદર બધા માટેની મર્યાદા કરી તો એક વર્ગ જેની આપણને એવું જાતિ આધારિત આ રીતની જે ક્લાસિફિકેશન થયું છે દેશને નુકસાન નથી કરી આપણે જે જ્ઞાતિ આધારિત ચર્ચાઓ કરીએ બંધારણમાં નિયમો ઘડીએ કે પછી અત્યારે ચૂંટણીઓમાં પણ જ્ઞાતિ આધારિત જ્યાં જ્યાં વાત આવે છે સમાજનું ક્યાંક એકતાની બદલે વિભાજન થતું હોય એવું ક્યાંય નથી લાગતું આમાં સામાજિક રીતે જ્ઞાતિ પ્રથા દૂર હોવી જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકરના કઈ શબ્દોમાં કહીએ તો એ જાતિ પ્રથામાં માનતા નહોતા અને બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને

આજે જે આપણે વાત કરીએ છીએ એ જ વાત ડૉક્ટર સાહેબ આંબેડકર સ્વીકારીને ચાલે છે

આદરણીય નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચૌદની ની લોકસભાની ચૂંટણીનું તમે જુઓ તો એમણે સીધી સીધી વાત શું કરી ભાઈ મારા વિકાસ સાથે વાત કરવા વિકાસની જ વાત અને એ વિકાસની જ તમે વાત કરો તો જાતિ પ્રથામાંથી ડેલ્યુટ થતી હોય જાતિ પ્રથામાંથી નીકળતી હોય એવો પ્રયત્ન કર્યો છે અને મને લાગે છે કે સાચી દિશામાં છે માત્ર જાતિ આધારિત આપણે ચાલીશું તો દેશની અંદર અનેક જાતિઓ છે અનેક ભાષા છે પ્રાંત છે અને છતાં એક છે દેશ તો એ દેશ વધારે મજબૂત કેવી રીતે થાય એના માટે મેં કહ્યું સામાજિક સમરસતા અને એ સામાજિક સમરસતા બધા નહીં આવે તો આ પ્રથાની તો આ પ્રથાથી આપણે જરૂરથી એમ જ સફળ થઈ શકીએ ડોક્ટર બાબા

મારા સ્પષ્ટતાપૂર્વક કહેવું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એક વર્ગના નહોતા હા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પ્રાથમિક શિક્ષણ લીધું માધ્યમિક લીધું કોલેજમાં ભણ્યા એમણે નોકરીઓ પણ કરી કરાર આધારિત મહારાજા સહેરાજીરાવ ગાયકવાડના પણ ત્યાં વડોદરાને એમને નોકરી કરી પરંતુ આ નોકરીમાં એમણે જે સંઘર્ષ કર્યો જે એમને જે જાતિ પ્રથાના કારણે જે અપમાનિત થવું પડ્યું અને એના કારણે જ્યારે સરસયાજીરાવ ગાયકવાડની નોકરી એમને છોડી ત્યારે એમણે સંકલ્પ કર્યો કહું મારા 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 માટે નહીં હું મારા સમાજ માટે આખું જીવન સમર્પિત કરું છું આવો સંકલ્પ વડોદરાની પવિત્ર ભૂમિ પર ડૉક્ટર સાહેબ આંબેડકરે કરેલો એટલે આ વર્ગ માટે પીડિત શોષિત સમાજ માટે ડૉક્ટર સાહેબ આંબેડકરે કામ કર્યું જ છે દિલથી કર્યું છે કોઈએ ન કર્યું એવું કર્યું છે પરંતુ માત્ર એ જ વર્ગ પૂરતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સીમિત રહ્યા છે એવું નથી જ્યારે જ્યારે જરૂર પડી છે આ રાષ્ટ્રને ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રને એક નવી ચેતના આપી છે રાષ્ટ્રના માર્ગદર્શન આપ્યું છે અને એટલા માટે ડોક્ટર સાહેબ આંબેડકર રાષ્ટ્ર મહાનાયક છે બીજા શબ્દોમાં કહીએ તો ડોક્ટર સાહેબ આંબેડકર એ આંતરરાષ્ટ્રીય નેતા છે અને આમાં જરાય અતિશયોક્તિ નથી હું તમને બે ત્રણ બાબતો તમારું ધ્યાન દોરું ડોક્ટર સાહેબ આંબેડકર એક વર્ગ પૂરતા એ રાષ્ટ્રના મહાનાયક છે એની પાછળનું કારણ શું ડોક્ટર સાહેબ આંબેડકરે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માં એમએ અર્થશાસ્ત્ર સાથે મને કરી બ્રિટિશ ગવર્મેન્ટ વખતે બ્રિટિશોના શાસક વખતે જ્યારે રૂપિયાનું અવમૂલન થયું ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ નામનો મહાન નિબંધ લખ્યો અને ડોક્ટર સાહેબ આંબેડકરના મહાન નિબંધના કારણે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જન્મ થયો હોય તો ડોક્ટર સાહેબ આંબેડકરના મહાન નિબંધના કારણે હવે આપણે સમજી શકીએ કે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રોલ શું છે અને એ રોલની સાથે અત્યાર સુધીમાં ભારત વર્ષમાં માત્ર એક જ અર્થશાસ્ત્રના વિષયમાં નોબલ પારિતોષિક આ માટે સૈન્ય મળ્યું છે અને આમાં તે સૈના કહેવા પ્રમાણે અર્થશાસ્ત્રમાં જો મારા કોઈ ગુરુ હોય તો એ બી આર આંબેડકર છે જેમને નોબેલ પારિતોષિક મળ્યું છે એ જ્યારે એમ કહેતા હોય કે મારા ગુરુ છે એટલે એક સાચા અર્થશાસ્ત્રી તરીકે એમણે આ રાષ્ટ્રને ખૂબ મોટું પ્રદાન કર્યું છે દેશની એકતા નખંડિત રાખવાનું કામ એ ડોક્ટર સાહેબ આંબેડકરે કર્યું છે આપણે બધા જાણીએ છીએ તેમ પૂજ્ય મહાત્મા ગાંધીજી ઉપવાસ શરૂ કર્યા ને એના કારણે ચોવીસમી સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના ના દિવસે પૂના કરાર કર્યા અને એ વખતે બાબા સાહેબ આંબેડકરે પુના કરાર કરવાની એમને ફરજ પડી એ રાજી એવું કહેવાની જરૂરિયાત નથી પરંતુ મહાત્મા ગાંધીજીને પણ બચાવવા હતા આ રાષ્ટ્રની એના માટેની પણ જરૂરિયાત હતી તો પોતાની જીદને પોતાનો હમ માને નહીં રાષ્ટ્ર માટે શું બરાબર પૂના કરાર કરેલા અને એટલા માટે જ્યારે જ્યારે પણ એમને તક મળી છે આપણે બધા જાણીએ છીએ એમનો ઓગણીસો સુડતાલીસમાં માં દેશ આઝાદ થયો ત્યારે બધાનું સર્વપક્ષીય પ્રધાનમંડળ બન્યું ડૉક્ટર સાહેબ આંબેડકર કાયદા પ્રધાન હતા આજે આપણે જે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ ને એ વાત સૌથી પહેલા હિન્દુસ્તાન ભારત વર્ષમાં જો કોઈએ કરી હોય તો ડોક્ટર સાહેબ આંબેડકરે કરી બાબા સાહેબ આંબેડકર એવું માનતા હતા કે સમાજ જીવનની અંદર પુરુષોને જેટલા અધિકારો મળે છે એ તમામ અધિકારો મહિલાઓને મળવા જોઈએ અને એટલા માટે મેં કહું કે એક વર્ગની વાત હું નથી કરતો સમગ્ર ભારત વર્ષની મહિલાઓને પુરુષોને જે અધિકારો મળે છે એ બધા જ એમને મળવા જોઈએ એ વખતે લોકો બાબા સાહેબ આંબેડકર જે છાપ છે કે અમુક વર્ગ માટેના છે એ વાત ખોટી છે આ છે અને એટલા માટે મેં કહ્યું કે એ સમગ્ર ભારત વર્ષની મહિલાઓ માટે એને પોતાને લગ્ન કરવા માટેના પુનર્લગ્ન કરવા માટેના છૂટાછેડા લાવવા માટે પિતાજીની સંપત્તિમાં એ રાજકીય ક્ષેત્રમાં જઈ શકે એ શૈક્ષણિક ક્ષેત્રમાં જઈ શકે કહેવાનો મતલબ જેટલા પુરુષના અધિકારો છે એટલા મહિલાઓને મળવા જોઈએ ને એટલા માટે કાયદા મંત્રી તરીકે હિન્દુ કોડ બિલ એમને પાર્લામેન્ટમાં રજૂ કર્યું હવે સંવિધાનની દ્રષ્ટિએ અથવા એની ઔપચારિકતાની દ્રષ્ટિએ જ્યારે કોઈ બિલ વિધાનસભામાં મુકાય પાર્લામેન્ટમાં મુકાય એ પહેલા કેબિનેટમાં એની મંજૂરી લેવી પડે છે કેબિનેટ મંજૂરી આપ્યા પછી જ એ બિલ વિધાનસભા કે પાર્લામેન્ટમાં આવતું હોય છે એ સરકારની પોતાની પ્રતિબદ્ધતા છે કમનસીબ એવી વિધે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દિલ્હીની પાર્લામેન્ટના અંદર હિન્દુ કોડ બિલ રજૂ કર્યું પોલિટિકલ વિલ પાવરના અભાવના કારણે આ બિલ પાસ નહીં થઈ શકું બિલ હારી ગયું અને એના કારણે વ્યથિત થયેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદા મંત્રી તરીકે પહેલી વખત આ મહિલાઓના સશક્તિકરણ માટે એના બિલ માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રાજીનામું રાજીનામું એટલે મહિલા સશક્તિકરણનું મહત્વ કમિટમેન્ટ કમિટમેન્ટ હતું એની સાથે અત્યારે આપણે ગરીબ વર્ગ એટલે મજૂર વર્ગ ગરીબ વર્ગ આ મજૂરો માટેના કાયદા મજૂરો માટેના કાયદા માટેનું એકમાત્ર શ્રેય આપવું હોય સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મજૂરો માટેના આઠ કલાકની નોકરી એના રિસેસ મળવી જોઈએ એના કામના કલાકો નિશ્ચિત હોવા જોઈએ એને રજા મળવી જોઈએ એને પેન્શન મળવું જોઈએ એને ગ્રેજ્યુટી મળવી જોઈએ મહિલા હોય તો એને રાત્રે નોકરી નહીં કરવાની વંચિત એ એ વર્ગની તો એને ખરેખર જે રીતે હામી કહેવાય છે એના માટે તો એમણે કર્યું પણ માત્ર એટલા પૂરતા સીમિત નહીં રહ્યા એટલા વર્ષ એમણે સમગ્ર ભારત વર્ષના લોકોને અને એટલા માટે બંધારણ સમિતિમાં જ ઘણા બધા સભ્યો હતા પરંતુ એક કમિટમેન્ટ સાથે બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસની અંદર એકલા હાથે પોતાના શરીરની પરવા કર્યા સિવાય પોતા માંદા પડ્યા હોવા છતાંય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કામ આ દેશની સર્વોચ્ચ સૌથી મોટી લોકશાહીમાં સારામાં સારું બંધારણ આપવાનું કામ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કર્યું બીજી વાત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના એમાં પણ એમના વિચારો સ્પષ્ટ હતા એમણે કહ્યું કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ તો શ્રેષ્ઠ નહીં બંધારણ તો જે છે તે એ બંધારણના પાલન કરવાવાળા એની નીતિ ને નિયતિ સારી હશે તો આ શ્રેષ્ઠ બંધારણ પુરવાર થશે બરાબર છે બંધારણ ને દોષ દેવાની જરૂર પરંતુ આ બંધારણ નબળું હશે પણ એને પાડવા વાળાને નીતિને નિયતિ સ્થાપશે તો પણ આ બંધારણ મજબૂત બંધારણ પુરવાર થશે એટલે બંધારણની ચોપડી એટલી પૂરતી નથી પાલન એનું સામાજિક જીવનમાં ઉપયોગ લોકો એ સારી રીતે તો જ આ બંધારણ સર્વશ્રેષ્ઠ થશે અને એ સર્વશ્રેષ્ઠ બંધારણ ડોક્ટર સાહેબ આંબેડકર ભારત વર્ષના આપ્યું જેને આજે દુનિયામાં આપણે મોટી લોકશાહી તરીકે આપણે એને સ્વીકારીને ચાલીએ એકસો પચીસમી જન્મ જયંતિ પ્રથમ કે કે ગુજરાત ને ખાસ કરીને સરકાર આપનો વિભાગ કઈ એવી કરી રહ્યા છે જે જે એમની તમે કીધું ગેરસમજ ઓછી થાય અથવા તો એની ચિરંજીવ યાદ સમાજ અને ભારત એને યોગ્ય અર્થમાં સ્વીકારે અથવા એની સ્મૃતિઓ ચિરંજીવ એવી કોઈ પ્રવૃત્તિઓ થતી હશે મેં પહેલા કહ્યું એ પ્રમાણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ રાષ્ટ્રનાયક હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય નેતા હતા જ્યારે હું આંતરરાષ્ટ્રીય નેતાની હું વાત કરું છું ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એમએનએ ડિગ્રી મેળવી અને ગત વર્ષે આ કોલંબિયા યુનિવર્સિટીના ત્રણસો વર્ષ પૂરા કર્યા અને કોલંબિયા યુનિવર્સિટીએ સર્વેક્ષણ કરાવ્યું કે ભાઈ મારા ત્રણસો વર્ષના ઇતિહાસમાં અમારી યુનિવર્સિટીનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ હું શિક્ષણ મંત્રી રહી ચૂક્યો છું ક્યાંય મેં જોયું જાણ્યું નથી ક્યાંય વાંચ્યું નથી એ વાત કે ત્રણસો વર્ષના ઇતિહાસમાં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ જાહેર કર્યું કે આ યુનિવર્સિટીનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે બી આર આંબેડકર સમગ્ર ભારત વર્ષના નાગરિકોના ખુશ થવાને આપણી છાતી ગજગજ ભૂલાય કે અમેરિકાની યુનિવર્સિટી ત્રણસો વર્ષના ઇતિહાસમાં ના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી એ ભારતીય એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને એટલું પૂરતું નહીં એ યુનિવર્સિટીના પ્રાંગણની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મુકાય અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાજીના હસ્તેનું અનાવરણ વિધિ થાય અને સ્ટેચ્યુને નીચે લખાય ધ સિમ્બોલ ઓફ નોલેજ જ્ઞાનનું પ્રતિક અને એટલા માટે મેં કહ્યું કે રાષ્ટ્ર નાયક હતા આંતરરાષ્ટ્રીય નેતા ડૉક્ટર સાહેબ આંબેડકર હતા અને બાબા સાહેબ આંબેડકરની આ બધી જ બાબતો એ લોકો સુધી પહોંચે રાજ્ય સરકારનો જે પ્રયાસ છે અને એટલા માટે મેં શરૂઆત કરી કે ભાઈ બાળકોથી તો ધોરણ એકથી બાળના બાળકોની અંદર અમે આ પ્રયોગ કર્યો છ લાખ અઠ્યાવીસ હજાર કરતા વધારે પુસ્તકો અમે બાળકોને આપ્યા એકસો સત્યાવીસ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાનો અમે એની પાછળ ખર્ચો કર્યો બાળકો પુસ્તકો વાંચે બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશે લોકો જાણે સમજે અને એ જાણે સમજે છે એ એ ક્યારે ખબર પડે તો એના માટે નિબંધ સ્પર્ધાઓ રાખી એના માટે સ્પર્ધા રાખી તાલુકા કક્ષાએ સ્પર્ધા થાય તાલુકા કક્ષાએ ઇનામો મળે એ લોકો જિલ્લા કક્ષાએ તો જિલ્લા કક્ષાએ ઈનામો મળે

આગળ જવું છે એને પોતાના પૂર્વજોને યાદ રાખવા જ પડે જે પોતાના પૂર્વજોને યાદ રાખે છે એ જ ઇતિહાસ સર્જી શકે છે અને એટલા માટે આટલું સર્વોચ્ચ બંધારણ આપ્યું છે એ બાબા સાહેબ લોકો જોવે જાણે નિબંધ સ્પર્ધા કરી વક્તૃત્વ સ્પર્ધા કરી આગળ વધીને અમે દલિત કવિ સંમેલનો કર્યા સાહિત્યકારોના સંમેલન કર્યા ભારત ભાગ્ય વિધાતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું નાટક અમે રજૂ કર્યું એકસો ને આડત્રીસ જેટલા શો મેં કર્યા પછી આપણી ભૂલાઈ જતી વિસરાઈ જતી ભવાઈ તો ભવાઈના કાર્યક્રમના માધ્યમથી નીચે સ્તર સુધી નીચેના સ્તર સુધી પહોંચાય એટલા માટે એકસો ઇઠ્યોતેર જેટલા ભવાઈના કાર્યક્રમો અમે કર્યા ઓકે એટલે આ બધા અત્યારે અમારા લોક ડાયરા ચાલે આ સાહિત્યકારોને પણ સાથે રાખીને બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશેના ભજનો ગાય લોકોને પણ મનોરંજન મળે અને સાહેબ આંબેડકરના વિશે પણ લોકો જાણે એટલે સાચ અર્થમાં ડોક્ટર સાહેબ આંબેડકરના આત્મસાત કરીને એમના જીવનના લોકો વાંચે જાણે સમજે અને એનો અમલ કરે એ રાજ્ય સરકારનો એક પ્રમાણિક પ્રયાસ સતત એક વર્ષ સુધી અમે કરવાનો પ્રયાસ કરે મારે છેલ્લે એક પૂછ્યું છે કે આ વિભાગ આપ સંભાળી રહ્યા છો તો ભવિષ્યની અંદર આ વિષયો ઉપરાંત કોઈ એવી બાબત આપના મનમાં ખ્યાલ ખરી કે હજી કોઈ એક નવી બાબત કોઈ કરવાનું સ્વપ્ન આપના મનમાં બાકી હોય કે જે રાષ્ટ્ર સ્તરે પણ કરી શકાય એવું કોઈ આપનો ખ્યાલ આવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મદયંતિ નિમિત્તે અમે ગુજરાત રાજ્યના એટલે રાજ્ય સ્તરના પણ કાર્યક્રમો કર્યા છે હમણાં એક નેશનલ સેમિનાર પણ અમે કર્યો છે સાહિત્ય અંગેનો નેશનલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની અંદર આદરણીય બિહારના મહામિમ રાજ્યપાલશ્રી અને ગુજરાતના મહામ રાજ્યપાલશ્રી હતા એટલે રાષ્ટ્રીય કક્ષાના પણ અમે કાર્યક્રમો કર્યા આગામી દિવસોમાં પણ પ્રાધ્યાપકોનો એક નેશનલ સેમિનાર અમે કરવા જઈ રહ્યા છે મારા મગજમાં હજુ પણ છે કે અમે એકથી બારના વિદ્યાર્થીઓ પણ હજુ તો એક યુવા વર્ગ એવો છે કે યુવા વર્ગમાં પણ હજુ મેસેજ આપવાની જરૂરિયાત છે આગામી દિવસોમાં મારું એક સ્વપ્ન છે કે બાબા સાહેબ આંબેડકરના ધ્યાનમાં રાખીને એકસો પચીસમી જન્મ જયંતિના ધ્યાનમાં એક યુવા સંમેલન પણ હું કરું કે જેથી કરીને આ વિચારો એમના સુધી પહોંચે મારો પ્રમાણિક પ્રયાસ છે કે આપણા દેશના જે પણ કોઈ રાષ્ટ્રીય નેતાઓ થયા છે એ કોઈ નેતાને પહેલા આપણે વાત કરી એને કોઈ પણ જાતિ સાથે કોઈ સમૂહ સાથે મિત્રો એમને સાંકળવા નહીં જોઈએ રાષ્ટ્રનાયક એટલે રાષ્ટ્રનાયક રાષ્ટ્રનાયક એને કોઈ કોઈ તો આપણે આપણે જાતિ અને અને એ બધા સન્માન કરવું જોઈએ પણ વર્ગની અંદર કોઈ પણ જાતિને તો હું માનું છું કે તમે એને નાના કરી રહ્યા છો બરાબર એના કદ અન્યાય કરી રહ્યા છીએ અને એટલા માટે જે તે મહાનુભાવો છે બધા નેતાઓનું જેમણે પણ આ દેશ માટે કર્યું છે વિશ્વ માટે કર્યું છે એની સાચી વાત લોકો સુધી પહોંચાડવી પડે એમની એ વિભૂતિઓને આપણે યાદ કરવા પડે અને એમના જે જે આપણને એમના આચાર વિચાર સંસ્કારો જે આપણને આપ્યા છે એ ઉપર આપણે ચાલવાનો પ્રયાસ કરીશું તો આપણે ભારત વર્ષનું કલ્યાણકારી રાજ્ય તરીકે આપણે સ્થાપના કરીશું મને હવે વ્યક્તિગત બાબત પર એક બે સવાલો કરવા છે આપને એકદમ સંતુષ્ટ થયો અને આજે પણ એવો કોઈ પ્રસંગ ખરો કે જે આપના દ્વારા કોઈને લાભ થયો હોય જે એકદમ કોઈ ગરીબ હોય દુખી હોય અથવા તો તમે કોઈ એને સમયસર મદદરૂપ થાય કે જે આજે તમને સંવેદનશીલ બનાવી દેતો હોય એવો કોઈ પ્રસંગ યાદ કરો આમ તો રાજકીય ક્ષેત્રની અંદર બધા લોકો એવું માનીને ચાલતા હોય છે કે રાજકારણમાં હોય ને એની ચામડી જાડી હોય હવે કોણ જાણે કેમ થયું હશે એ તો મને ખબર નથી પણ જાડી એટલે આમ તો આધ્યાત્મિક ઊંચાઈ કહેવાય ને કે પરંતુ તીપ પરંતુ હું ખૂબ સંવેદનશીલ માણસ છું અને આ વિભાગના અનેક વિભાગોમાં મારી સાથે મેં જ્યારે કોઈ પણ માણસ પોતાની વાત લઈને આવે છે ત્યારે હું એ રીતે વિચારું છું કે હું આજે જે ખુરશી પર બેઠો છું એ ખુરશી પર અરજદાર બેઠો હોત અને હું સામે બેઠો હોત તો મારી અભિવ્યક્તિ શું હોઈ શકે મારા વિચારો શું હોઈ શકે એમ સામે બેઠેલા માણસને ધ્યાનમાં રાખીને હું કામ કરવાના કારણે મારા ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય છે અને અનેક લોકોને હું મારી રીતે મારી જાતે કશી વાત કરું એ ઠીક નહીં પણ મેં કહ્યું મારો પ્રિય આટલા બધા વિભાગો સંભાળ્યા પછી આ વર્ગ માટેની એક એક સ્વાભાવિક લાગણી ગરીબો માટેની સ્વાભાવિક લાગણીમાં અનેક વિધ પ્રસંગો એવા છે કે જે મારા જીવનની અંદર અંકિત થયેલા છે ઘણા બધા છે એટલે એની વિષયવાર બહુ વાત નહીં કરું પણ એક સંવેદનશીલતા સાથે હું માત્ર રાજ્ય સરકારનો મંત્રી નથી હું મંત્રી છું એની સાથે માણસ તો છું જ અને અત્યારે મને લાગે છે કે માણસોની કમી છે બહુ સરસ છે આજે હું માનવી માનવ થાવ તો ઘણો વાહ ભાઈ વાહ બઉ એવું કોઈ એવા પ્રસંગ ખરા કે આપને મનમાં ડંખી રહ્યો આજે પણ કે હું આ કામ કરવા ઈચ્છતો તો પણ ન થઈ શક્યું એવું કઈ ખરું લગભગ તમે પણ જાણો છો પ્રમાણે હું સતત

નિખાલતા પૂર્વક કહી શકો કે તમને એવું લાગતું કે આ મારી નબળાઈ છે એવું આપને કઈ લાગે દરેક માણસ પરિપૂર્ણ તો નથી મેં મારી પણ નબળાઈ તો છે જ અને નબળાઈ છે હું ખૂબ સંવેદનશીલ માણસ છું દાખલા તરીકે હું કહું તો મારી દીકરીનું સાસરે વડાવતો હોય ત્યારે તો મારી આંખ ભીંજાય જાય પરંતુ અન્યની દીકરી એને હું ઓળખતો નથી જાણતો નથી પણ એ વિદાય થતી હોય ને એ પણ જો મને અથવા નજીક હોય તો પણ મારી આંખ ભીંજાય છે એટલે અતિ રાજકીય ક્ષેત્રની અંદર આટલું બધું સંવેદનશીલ એ ક્યારેક લોકોના કેવા પ્રમાણે નુકસાન થતું હશે પણ આ સંવેદનશીલતા એ જ મને સહારો આપ્યો છે મને આ જગ્યાએ પહોંચાડ્યો છે એમ કહું તો જરાય ખોટું નથી

એ રીતે કરવામાં અમારો પરિવાર અમારાથી રાજી નથી અમે સાચ અર્થમાં પરિપૂર્ણ કરી શકતા નથી પણ એ કેવું જોઈએ જ્યાં સુધી મારા કુટુંબ ના સવાલ છે ત્યાં સુધી મારા સમગ્ર કુટુંબે મારા રાજકીય જીવનની અંદર મને ટેકો આપ્યો છે સહારો આપ્યો છે મારી નબળાઈઓ કરતા મને સાચ અર્થમાં સહારો આપીને ઓકે આ સ્થાન પર પહોંચાડવામાં મારા કુટુંબીજનોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને મને લાગે છે કે તો રાજકીય ક્ષેત્રમાં કોઈ પણ જાતની રાજકીય દખલગીરી સિવાય તમે આ કરો તે કરો એમ નહીં મારું કામ માત્ર મારે કરવાનું પરિવાર માત્ર એનું પરિવાર કરે આ બેને ભેગું નહીં સાંકળવાનું મારા કુટુંબે જે મને સહયોગ આપ્યો છે મને લાગે છે કે મારી પ્રગતિમાં એ જ મોટી સિદ્ધિ છે આપની પાસે હજી ઘણી લાંબી કારકિર્દી પડી છે હવે ભાવિ સપનાઓ શું છે આપની સફર માટે હજી શું કરવા માંગો છો હવે ભાવિ યોજના તો આપણે બધા જાણીએ છીએ તેમ રાજકીય ક્ષેત્રમાં છીએ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કામ કરી રહ્યા છીએ જ્યાં સુધી મંત્રીમંડળમાં છેલ્લી ક્ષણ સુધી જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આ સમાજની સેવા કરવી ઓકે સમગ્ર ગુજરાતના નાગરિકોની સેવા કરવી અને અમારી પાર્ટીએ અમે જે ગુજરાતના લોકોને જે વચન આપ્યું છે જેના માટે અમે કટિબદ્ધ બતાવી છે ચૂંટણીમાં અમે જે વચનો આપ્યા એ છેલ્લી ક્ષણ સુધી પાડવા માટે સતત અમે કાર્યરત રહીએ એવી મારી અપેક્ષાઓ છે ખૂબ ખૂબ સરસ રમણલાલ આ અમારા દર્શકો સાથે વાત કરી અને આપની મહેચ્છાઓ ફળે અમારી ખૂબ શુભેચ્છાઓ છે અને આપ અહીંયા આવ્યા એ બદલ પણ અમને આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે ત્યાં સુધી જોતા રહો વી